હેલો ફ્રેન્ડ્સ, મુદ્રિકાસ કુકમાં સ્વાગત છે તમારું. આજે હું તમારી સાથે શેર કરીશ ઉનાળાની ગરમીમાં શરીરને ઠંડક આપે એવું કાચી કેરીનું શરબત. આ શરબત પીવાથી શરીરને ઠંડક મળે છે. આપણે અહીં સિરપ બનાવીને શરબત બનાવીશું, તો આ સિરપને તમે એક વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો, અને જ્યારે શરબત બનાવવું હોય ત્યારે તમે તરત જ બનાવીને પી શકો છો. તો કેવી રીતે બનાવવું તે જોઈએ. કાચી કેરી અને ફુદીનાનું શરબત બનાવવા માટે મેં અહીંયા 1 કિલો આ રીતની કેરી લીધી છે. કેરી છે એકદમ ફ્રેશ લેવાની છે અને તાજી હોય એટલે સરસ એનું શરબત બને. તો હવે આપણે આ કેરીની છાલ ઉતારી લઈશું અને સમારી લઈશું. આ રીતે આગળનો ભાગ કાઢી લઈશું અને છાલ ઉતારીને ટુકડા કરી લઈશું. આ કાચી કેરીનું શરબત છે એકદમ ટેસ્ટી લાગે છે. તો આ રીતની છાલ ઉતારી લીધી છે, હવે ટુકડા કરી લઈશું. કેરી એકદમ કડક હોય એટલે વાગે નહીં એનું ખાસ ધ્યાન રાખવું. હું અહીંયા કેરીના નાના ટુકડા કરું છું. જો તમારે મોટા ટુકડા કરીને બાફી હોય તો તમે એ રીતે પણ બાફી શકો, પણ હું જલ્દીથી બફાઈ જાય એટલા માટે અહીંયા નાના ટુકડા કરું છું આ રીતના. અને તમે કેરીને આખી પણ બાફી શકો. તો સૌથી પહેલાં કેરીના ટુકડાને બાફી લઈશું. તો તેના માટે મેં અહીંયા પાણી ગરમ મૂકી દીધું છે. પાણીને આપણે ઉકળવા દઈશું, પછી એમાં ટુકડા એડ કરીશું. પાણી ઉકળી ગયું છે, હવે આપણે કેરીના ટુકડા એમાં એડ કરીશું. કેરીના ટુકડા ડૂબી જાય એટલું પાણી લીધું છે અહીંયા. આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહીશું એટલે બરાબર કેરી છે બફાઈ જાય. તો 5 મિનિટ સુધી બફાવા દઈશું. 5 મિનિટ જેવું થઈ ગયું છે, ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. કેરી બફાઈ ગઈ છે, આ રીતે જોઈ લઈશું બફાઈ ગઈ છે. હવે આપણે ચાસણી તૈયાર કરીશું. તો ચાસણી માટે 1 કિલો ખાંડ એડ કરીશું. ખાંડ ડૂબે એટલું પાણી એડ કરીશું. હવે ખાંડને પીગળવા દઈશું, ત્યાં સુધીમાં આપણે જે કેરી બાફેલી છે એની પ્યુરી બનાવી લઈશું. પ્યુરી બનાવવા માટે બાફેલી કેરી એડ કરીશું મિક્સર જારની અંદર. અને ફુદીનાના પાન એડ કરીને પ્યુરી બનાવી લઈશું. કેરી અને ફુદીનાની આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે આ પેસ્ટને આપણે ચાસણીમાં એડ કરીશું. અહીંયા ખાંડ પીગળી ગઈ છે, તો હવે આપણે આમાં પેસ્ટ એડ કરીશું. પેસ્ટને આ રીતે મિક્સ કરી લઈશું. પેસ્ટ એકદમ સરસ ચાસણી સાથે મિક્સ થઈ ગઈ છે, આ રીતે હલાવતા રહીશું. પાંચ મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આની અંદર સંચળ પાવડર એડ કરીશું 2 ચમચી. બે ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. 1 ચમચી મરી પાવડર એડ કરીશું અને 1 ચમચી મીઠું એડ કરીશું. બધું મિક્સ કરી લઈશું.
મસાલા એકદમ સરસ ચાસણી સાથે મિક્સ થઈ ગયા છે અને ચાસણી તૈયાર થઈ ગઈ છે. આપણે તાર નથી કરવાના, પણ આ રીતની ચીકણી હોય એ રીતની ચાસણી તૈયાર કરવાની છે. તો આપણું સિરપ તૈયાર થઈ ગયું છે. હવે સિરપને ગ્રીન બનાવવા માટે ગ્રીન કલર એડ કરીશું. હવે આની અંદર ગ્રીન કલર એડ કરીશું. જો તમારે કલર ન નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો. એકદમ સરસ ગ્રીન કલર આવી ગયો છે અને સિરપ તૈયાર થઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. હવે આની અંદર લીંબુનો રસ એડ કરીશું. આપણે અહીંયા ગેસ બંધ કરીને પછી જ લીંબુનો રસ એડ કરવાનો છે, નહીંતર એનો સ્વાદ છે એ કડવો લાગશે. એટલા માટે તો મેં અહીંયા 4 લીંબુનો રસ કાઢીને આ રીતનો તૈયાર કર્યો છે. તો એને મિક્સ કરી લઈશું. હવે સિરપ તૈયાર થઈ ગયું છે. હવે ગાળી લઈશું. આ રીતે ગાળી લઈશું. હવે આપણે શરબત બનાવીશું. તો બરફ એડ કરીશું, કેરીનું સિરપ બનાવેલું છે એ એડ કરીશું. પાણી એડ કરીશું. ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી લઈશું. તો ગરમીમાં ઠંડક આપે એવું કાચી કેરીનું શરબત બનીને તૈયાર છે. જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો જેથી અમારી નવી રેસીપી સૌથી પહેલાં તમને મળે.